गुड मॉर्निंग बाळको, विषय गणित प्रकरण 12 नाणु। तो नाणामां आजे आपणे शीखीशुं के नीचे आपेली वस्तुओनी किंमतना आधारे प्रश्नोना जवाब लखो। अहींया तमने चित्र देखाय छे, चित्र छे तेनुं नाम लखेलुं छे अहींया अने एना रूपिया एटले के तेनी किंमत केटली छे ते आपेली छे अने नीचे प्रश्नो आपेला छे। अहींया पण प्रश्नो छे, तो आपणे प्रश्न वांचवानो छे, वस्तु जोवानी छे अने तेनो जवाब लखवानो छे। तो चलो आपणे शुरू करिए। सौथी पहेलुं चित्र शुं छे? नोटबुक। शुं छे? नोट। नोटबुक ना केटला रूपिया छे? 15 रूपिया। पछी शुं छे? रमकडुं। तो रमकडाना केटला छे? 20 रूपिया। पछी बेट। तो बेटना केटला छे? 50 रूपिया। अने पेन्सिल। तो पेन्सिलना 3 रूपिया। पेन, आ शुं छे? पेन। तो पेनना 5 रूपिया। अने दड़ो। तो दड़ाना छे 10 रूपिया। बराबर, अहीं आपणे तेनी किंमत जोई अने वस्तु जोई। हवे आपणे प्रश्न वांचीशुं के अहीं शुं कीधुं छे के एक पेन अने एक पेन्सिल बराबर खाली जग्या रूपिया। एक पेन अने एक पेन्सिल बराबर खाली जग्या रूपिया। तो आपणे सौथी पहेला एक पेन, तो अहींया पेन छे आ केटला रूपियानी छे? 5 रूपियानी। तो अहींया आपणे लखीशुं के 5 रूपिया सेना छे? पेनना। तो आपणे पेनना 5 रूपिया लख्या, तो बाजूमां लखी દઈશું પેન। અને બીજી વસ્તુ શું છે? એક પેન છે અને એક પેન્સિલ છે, તો પેન્સિલના કેટલા? 3 રૂપિયા। તો અહીંયા લખીશું 3 રૂપિયા। શું છે? પેન્સિલ। અહીંયા હતી પેન અને અહીંયા છે પેન્સિલ। 5 રૂપિયાની પેન અને 3 રૂપિયાની પેન્સિલ। તો હવે આ બંનેનો આપણે સરવાળો કરી દઈશું। કેમ? કારણ કે બંનેના કેટલા રૂપિયા થયા એ આપણે જોવાનું છે। તો એક પેન અને એક પેન્સિલ, તો અહીંયા 5, પછી 5માં 3 ઉમેરીએ એટલે 5 પછી 6, 7 અને 8। 5 બોલ્યા પછી 3 ઉમેરીએ એટલે 6, 7 અને 8। તો 8 રૂપિયા થયા। તો અહીંયા લખી દેવાનું 8। જવાબ શું આવ્યો? 8। 5 ને 3 નો સરવાળો કરીએ એટલે જવાબ આવે 8 રૂપિયા। તે જ રીતે બીજું છે કે એક નોટબુક અને એક પેન। એક નોટબુક એટલે કે નોટ, નોટની કિંમત અને એક પેનની કિંમત બરાબર ખાલી જગ્યા રૂપિયા। તો અહીંયા આપણે જોઈશું કે નોટબુક કેટલાની છે? 15 રૂપિયાની અને પેન 5 રૂપિયાની છે। તો એક જ નોટબુક છે, તો અહીંયા સૌથી પહેલા લખીશું 15 રૂપિયા। નોટબુક સેના? નોટબુકના। અને બીજા કેટલા ઉમેરીશું તેમાં? પેનના 5 રૂપિયા, તો અહીંયા લખીશું 5 રૂપિયા પેન। બરાબર, તો 15માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 20। 15માં 5 ઉમેરીએ, 5 ને 5 10। તો આપણે સરવાળો કરતા હોય તો 10 અહીંયા અને અહીંયા વધી આવે એટલે 1 ને 1 2, તો 15 ને 5 20 રૂપિયા। કેટલા થયા? 20। અને આપણે જવાબમાં આ રીતે પણ લખી શકીએ કે નોટબુકના 15 અને પેનના 5, તો 15 વત્તા 5 બરાબર 20 રૂપિયા। બરાબર, આ રીતે પણ આપણે તેને લખી શકીએ। તો જવાબ આવ્યો 20। હવે તેના પછી નીચે છે કે એક રમકડું, એક રમકડું અને એક પેન્સિલ બરાબર ખાલી જગ્યા રૂપિયા। તો એક રમકડું કેટલાનું છે? 20 રૂપિયાનું અને એક પેન્સિલ, તો પેન્સિલ 3 રૂપિયાની છે। તો અહીંયા લખી દઈએ પહેલા 20 રૂપિયા સેના? રમકડાના। તો અહીંયા લખી દેવાનું રમકડું। એમાં કેટલા ઉમેરીશું? 3 રૂપિયાની પેન્સિલ, તો 3 રૂપિયા। અહીંયા જે વસ્તુનું નામ હોય તે બંનેનો જ આપણે અહીંયા સરવાળો કરવાનો છે। તો અહીંયા લખીશું પેન્સિલ,
तो 20 માં 3 ઉમેરીએ તો કેટલા થશે 20 પછી આપણે બોલીએ તો 21 22 અને 23 20 માં 3 ઉમેર્યા આ 20 પછી 21 22 અને 23 તો અહીંયા તો 3 0 માં કશું અહીંયા ઉમેરાય નહીં 0 હોય તો નીચે જે સંખ્યા હોય એના એ જ લખવાની અને અહીંયા 2 તો 20 ને 3 23 રૂપિયા આ રીતે પણ લખી શકીએ 20 રૂપિયાનું રમકડું અને 3 રૂપિયાની પેન્સિલ એટલે 20 વત્તા 3 બરાબર 23 રૂપિયા બરાબર અને અહીંયા પણ લખી દેવાનો જવાબ 23 હવે અહીંયા શું કીધું છે એક દડો અને એક બેટ બરાબર ખાલી જગ્યા રૂપિયા તો દડાની કિંમત 10 રૂપિયા છે અને બેટની 50 રૂપિયા છે તો પહેલા દડાની લખીશું કે 10 રૂપિયાનો દડો એમાં કેટલા ઉમેરીશું બેટના 50 તો 10 ને 50 કેટલા થાય 50 માં 10 ઉમેરીએ એટલે 60 થાય તો કેટલા રૂપિયા થાય 60 રૂપિયા પડીને ખબર એક દડો તો પહેલા દડાની કિંમત તો 10 અને બેટ તો બેટ 50 રૂપિયાનું છે તો 50 તો 10 માં 50 ઉમેરીએ એટલે 60 થાય અને અહીંયા જવાબ લખી દઈશું 60 રૂપિયા પડીને ખબર હવે એ જ રીતે તેના નીચે આપેલું છે કે એક રમકડું અને એક નોટબુક તો રમકડું 20 રૂપિયાનું છે અને નોટ 15 રૂપિયાની છે તો અહીંયા આવી મોટી રકમ હોય એટલે આપણે ઊભી રીતે સરવાળો કરીશું કે 20 રૂપિયા રમકડું અને એમાં કેટલા ઉમેરીશું એક નોટબુક તો નોટબુકના 15 રૂપિયા તો અહીંયા લખી દઈશું નોટબુક બરાબર તો હવે કેટલા થશે 20 અને 15 તો 20 પછી અહીંયા તો 0 છે અહીંયા 5 છે તો 5 એમના એમ લખવાના અને 2 ને 1 કેટલા થાય 3 તો 35 રૂપિયા થાય 20 માં 15 ઉમેરીએ એટલે 35 રૂપિયા થાય તો જવાબ અહીંયા લખી દેવાનો 35 આ રીતે પણ લખાય કે 20 વત્તા 15 એટલે કે નોટબુક અને રમકડાની કિંમત કેટલી થાય 35 રૂપિયા હવે તેના નીચે છે કે એક નોટબુક અને એક બેટ તો નોટબુકના કેટલા છે 15 રૂપિયા અને બેટના છે 50 રૂપિયા તો એક નોટબુક તો પહેલા લખીશું 15 રૂપિયા નોટબુકના તો બાજુમાં લખી દેવાનો નોટબુક અને પછી કેટલા ઉમેરીશું નોટબુક અને બેટ તો બેટ છે 50 રૂપિયાનું તો અહીંયા લખીશું 50 રૂપિયા બેટ બરાબર હવે આ બંનેનો સરવાળો તો 0 માં કઈ ઉમેરાય નહીં એટલે ઉપરની સંખ્યા હોય એના એ 5 અને અહીંયા આ બે તો 5 ને 1 6 તો કેટલા થયા 65 રૂપિયા તો અહીંયા લખી દેવાના 65 બરાબર અને આડી રીતે પણ આપણે લખી દઈએ કે નોટબુકના 15 અને 50 બરાબર 65 હવે એના પછી છે કે એક દડો અને એક રમકડું એક દડો અને એક રમકડું તો દડાના કેટલા છે 10 રૂપિયા તો અહીંયા લખીશું 10 વત્તા રમકડું તો રમકડું છે 20 રૂપિયાનું તો અહીંયા લખીશું 20 તો 20 માં 10 ઉમેરીએ તો કેટલા થશે 30 રૂપિયા તો અહીંયા જવાબમાં લખી દેવાના 30 કે એક દડાની કિંમત ને એક રમકડાની કિંમત બંને લખીને એનો જવાબ તો 30 રૂપિયા હવે તેના નીચે છે 4 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય 4 પેનની કિંમત તો પેન પહેલા તો કેટલા રૂપિયાની છે 5 રૂપિયાની એક પેન છે અહીંયા 5 રૂપિયાની અહીંયા 4 પેન પૂછે તો આપણે 4 વાર 5 5 રૂપિયા લખી દઈશું આ 5 રૂપિયાની એક પેન 5 રૂપિયાની બીજી પેન 5 રૂપિયાની ત્રીજી પેન અને 5 રૂપિયાની ચોથી પેન કારણ કે 4 પેન છે 4 પેનની કિંમત બરાબર ખાલી જગ્યા રૂપિયા તો અહીંયા મેં 1 2 3 4 4 વાર 5 5 લખી દીધા કારણ કે એક પેનની કિંમત 5 રૂપિયા છે હવે બધાનો સરવાળો કરીને આપણે એનો જવાબ લખીશું
तो पांच में पांच उमरी तो दस, दस में पांच उमरी तो पंदर, पंदर में पांच उमरी तो वीस, तो एनो जवाब आवशे वीस। चार पेन केटला नी आवे? वीस रुपया नी। आ रीते पण करी शकीए, एक बे त्रण चार पांच, एक बे त्रण चार पांच, एक बे त्रण चार पांच, एक बे त्रण चार पांच। डायरेक्ट तमने सरवाड़ो करता ना फावे तो आ रीते लीटी करीने गणी देवानी, कि आ पांच पछी छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोळ सत्तर अढार ओगणीस ने वीस, एटले अहींया लखी दीधा वीस। बराबर, हवे तेना पछी के पांच पेन्सिल नी किंमत बराबर खाली जग्या रूपया। अहींया पेन हती, हवे पेन्सिल केटली लेवानी छे? पांच। आ एक पेन्सिल ना त्रण रूपया छे, तो त्रण रूपया आपणे पांच वार लखीशुं, बे त्रण चार अने पांच। हवे जवाब तमने डायरेक्ट ना फावे तो आ रीते लीटी करी देवानी, एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद ने पंदर। बधानी नीचे मैं त्रण त्रण वार लीटी करी एटले शुं जवाब आव्यो? पंदर रूपया। तो अहींया लखी देवाना पंदर, के पांच पेन्सिल त्रण रूपयानी एक पेन्सिल हती एटले आपणे पांच वार लख्युं एटले जवाब आव्यो पंदर। હવે અહીંયા છે ત્રણ દડાની કિંમત બરાબર ખાલી જગ્યા રૂપિયા। ત્રણ દડા, તો દડો એક દડો દસ રૂપિયાનો, તો ત્રણ દડા, તો દસ રૂપિયા કેટલી વાર લખીશું? ત્રણ વાર, તો એક વાર બે વાર અને ત્રણ વાર, તો કેટલા થાય? દસ, દસમાં દસ ઉમેરીએ એટલે વીસ, અને વીસમાં દસ ઉમેરીએ એટલે ત્રીસ, દસ વીસ ને ત્રીસ, તો ત્રીસ રૂપિયાના કેટલા દડા આવશે? ત્રણ। બરાબર,